नमस्कार वहला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 ना गुजराती विषयना पाठ नंबर 1 रेलवे स्टेशन नी स्व अध्ययन पोथी नू संपूर्ण सॉल्यूशन जोईशु। तो सर्वप्रथम अहीं आपणे अध्ययन निष्पत्ति आपेली छे, त्यार पछी जोईए प्रश्न नंबर 1 संवाद पूर्ण करो। टीसी अने मुसाफर वच्चेनो संवाद आपेलो छे। टीसी कहे, जरा आपनी टिकिट बताओशो? तो मुसाफर कहेशे, हाँ जरूर आ रही लो। टीसी कहे, अरे आप तो कोई बीजा कोच में बैठा छो। मुसाफर कहे, पण हूँ तो मारा नंबर नी सीट पर ज बैठो छू। टीसी कहे, पण आ आपनो कोच नथी। मुसाफर कहे, तो पछी मारे कया कोच में बेसवानू छे? टीसी कहे, आपे तो S7 कोच में बेसवानू छे। मुसाफर कहे, सारू हूँ ते कोच में बेसवा जाओ। त्यार पछी आपणे जोईए प्रश्न नंबर 2, तमे रेलवे स्टेशन, बस स्टेशन के बजारनी मुलाकात लीधी हशे। त्यां जोवा मळती विविध दुकानोना नाम लखो अने तेमां वपरायेला अंग्रेजी शब्दो लखो। तो पेलू जय हिंद बुक स्टॉल, तो तेमां बुक अने स्टॉल वगैरे जेवा अंग्रेजी शब्दो छे। त्यार पछी छे भारत टी स्टॉल, तो एमां टी अने स्टॉल जेवा अंग्रेजी शब्दो छे। त्यार पछी छे भगवती फूड झोन, तो त्यां फूड अने झोन जेवा अंग्रेजी शब्दो छे। त्यार पछी छे सूर्या आइसक्रीम पार्लर, तो अहीं आइसक्रीम अने पार्लर जेवा शब्दो छे। त्यार पछी छे गुजरात कोल्ड ड्रिंक्स हाउस, तो अहीं कोल्ड ड्रिंक्स अने हाउस वगैरे जेवा अंग्रेजी शब्दो छे। त्यार पछी प्रश्न नंबर 3, मांग्या मुजब उत्तर लखो। एमां पहेलुं, तमारी शाळामां तमारा जन्मदिवसनी उजवणी केवी रीते थाय छे? उत्तर, मारी શાળામાં મારા જન્મદિવસે પ્રાર્થના સભામાં મને ઊભા કરી આજનો દીપક દ્વારા સન્માનવામાં આવે છે। શાળાના વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર મને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવે છે અને ત્યારબાદ શિક્ષકોનો આશીર્વાદ લઉં છું અને શાળાના તમામ બાળકોને ચોકલેટ વહેંચું છું। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, તમારો મિત્ર કચરા પેટીની બહાર કચરો ફેંકી રહ્યો છે, તમે શું કરશો? ઉત્તર, મારો મિત્ર કચરા પેટીની બહાર કચરો ફેંકી રહ્યો હોય તો હું તેને કચરો કચરા પેટીમાં નાખવા સમજાવીશ અને જે કચરો બહાર ફેંક્યો છે તેને કચરા પેટીમાં નાખવા કહીશ, સાથે સાથે સફાઈનું મહત્વ પણ સમજાવીશ। ત્યાર પછી જોઈએ ત્રીજું, તમે ઘણા સ્થળોની મુલાકાત લીધી હશે, આ પૈકી તમને કયું સ્થળ સૌથી વધારે ગમ્યું, શા માટે? ઉત્તર, અમારા ગામની નજીક આવેલ વાત્રક નદી ઉપરનો ઝાંઝરી ધોધ વધારે ગમે છે। ઝાંઝરી ધોધની આજુબાજુ ખૂબ જ રમણીય અને સુંદર વાતાવરણ હોય છે। નદીના પાણીને ધોધરૂપે પડતું જોવાનો લાહવો અનેરો હોય છે। ધોધમાંથી પડતા પાણીની ઠંડક મનમાં પ્રસરી જાય છે। નદી અને ધોધ તેમજ આજુબાજુનો વિસ્તાર ખૂબ જ સ્વચ્છ અને રળિયામણો છે। ધોધ જોવા માટે ઘણા બધા પ્રવાસીઓ આવે છે। ચોમાસામાં વરસાદ પડ્યા બાદ જાણે કુદરતે મન ભરીને પોતાની સુંદરતા વેરી હોય તે જોવાનો આનંદ ખૂબ જ અનેરો છે, માટે મને આ સ્થળ ખૂબ જ ગમે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ચિત્રના આધારે પ્રશ્નના ઉત્તર લખો। પહેલો સવાલ, આ ચિત્ર કયા સ્થળનું છે? તો ઉત્તર આવશે, આ ચિત્ર ગામના પાદરનું છે। બીજું, આ ચિત્ર જોઈને તમને કયો સમય હોય એવું લાગે છે? તો આ ચિત્ર જોઈને મને સવારનો સમય હોય એવું લાગે છે। ત્રીજું, ચિત્રમાં કયા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નજરે પડે છે? તો ચિત્રમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નજરે પડે છે। ચોથું, બાળકો કયા વૃક્ષ નીચે રમી રહ્યા છે? ઉત્તર, બાળકો વડલા નીચે રમી રહ્યા છે। પાંચમો સવાલ, સ્ત્રીઓને કૂવામાંથી પાણી શા માટે ભરવું પડતું હશે? ઉત્તર, સ્ત્રીઓને ઘરે નળ કે અન્ય સગવડ નહીં હોય તેથી પીવા માટે અને રસોઈ કામ માટે પાણી ભરવું પડતું હશે। છઠ્ઠું, તમારા શેરી, મહોલ્લા, સોસાયટી કે વિસ્તારનું વર્ણન કરો? ઉત્તર, મારી શેરી ગામની બધી શેરી કરતાં ઊંચે આવેલી છે, માટે ઊંચી ચેરીના નામથી જાણીતી છે। મારી શેરી સ્વચ્છ છે, શેરીમાં દરેકના ઘર આગળ એક એક ઝાડ છે જેથી શેરીમાં હંમેશા ઠંડક રહે છે। શેરી પહોળી છે, હું મારા મિત્રો સાથે શેરીમાં ઘણી બધી રમતો રમું છું। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, તમારે ગ્રામ પંચાયત કચેરીની મુલાકાતે જવાનું છે, ત્યાં તમે કેવા પ્રશ્ન પૂછશો અને પ્રશ્ન બનાવીને લખો? તો જોઈએ પહેલો સવાલ, ગ્રામ પંચાયત કચેરીનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો છે? બીજું, ગ્રામ પંચાયતમાં કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે? ત્રીજું, ગામના નાગરિકો માટે અત્યારે સરકાર તરફથી કઈ યોજનાઓ ચાલુ છે? ચોથું, આગામી ગ્રામસભાનું આયોજન ક્યારે થવાનું છે? અને પાંચમું, ગ્રામસભામાં કોમન સર્વિસ સેન્ટરમાં કયા કયા કામો થાય છે? ત્યાર પછી પ્રશ્ન નંબર 6,
તમે તમારા ઘરના સભ્યો સાથે કોઈ વાહનમાં મુસાફરી કરી રહ્યા છો, રોડ ઉપર આવતા ટ્રાફિકના ચિહ્નો જોઈ અને તમે શું કરશો તે લખો. તો જો અહીંયા જે પહેલું નિશાની તમને આપેલી છે, આવી નિશાની આવે તો શું કરશો? તો ઉત્તર, ઉપર દર્શાવેલી નિશાની આવે ત્યારે વાહનને જમણી બાજુ ગોળ વળાંક વાળવું તેવું દર્શાવે છે. ત્યાર પછી બીજી નિશાની આવી છે, તો આવી નિશાની આવે તો શું કાળજી રાખશો? તો ઉપર દર્શાવેલી નિશાની આગળ સાંકડો રસ્તો છે તેમ દર્શાવે છે. આવી નિશાની આવે ત્યારે વાહન હંમેશા ધીમું હંકારવું જોઈએ. ત્યાર પછી ત્રીજી નિશાની, તો આ પ્રકારની નિશાની દર્શાવે છે કે જમણી બાજુ વળવાની મનાઈ છે. ત્યાર પછી ચોથી નિશાની, તો આ દર્શાવે છે કે ચાર રસ્તો નિશાની ચાર રસ્તાની છે, એટલે કે અહીં વાહનોની અવરજવર વધારે રહેતી હોવાથી આપણે વાહન ધીમું હંકારવું જોઈએ. ત્યાર પછી પાંચમું જોઈએ, તો અહીં જે નિશાની આવે તો ગાડી ચલાવવામાં શી ચાવચેતી રાખશો? જો ઉપર દર્શાવેલી નિશાની ચાર રસ્તાની છે, હવે અહીં વાહનોની અવરજવર વધારે રહેતી હોવાથી આપણે વાહન ધીમું હંકારવું જોઈએ. અહીંયા માણસોની અવરજવર પણ વધારે રહેતી હોય છે, એટલા માટે આપણે વાહન ધીમું હંકારવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર છ, નીચેના પૈકી કઈ નિશાની ફક્ત ડાબી બાજુ વાહન હાંકવાનું સૂચવે છે? તો અહીંયા જે બ વિકલ્પની અંદર નિશાની આપેલી છે તે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત, સમયપત્રકના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં આપણને એક સમયપત્રક આપેલું છે અને આ સમયપત્રકના આધારે આપણે જોઈએ જવાબ. પહેલું, કઈ બસ સૌથી વધુ સમય સ્ટેશન પર રોકાય છે? તો અમદાવાદથી ધર્મજ જતી બસ સ્ટેશનો પર વધુ સમય રોકાય છે. બીજું, કઈ કઈ બસ સ્ટેશન ઉપર ચાર મિનિટ રોકાય છે? તો અમદાવાદથી ખંભાત અને અંબાજીથી પેટલાદ જતી બસ સ્ટેશન ઉપર ચાર મિનિટ રોકાય છે. ત્રીજું, કઈ બસ સૌથી ઓછો સમય સ્ટેશન ઉપર રોકાય છે? તો અમદાવાદથી આણંદ જતી બસ સ્ટેશન ઉપર સૌથી ઓછો સમય રોકાય છે. ચોથું, સૌથી છેલ્લે ઉપડતી બસ કઈ છે? તો સૌથી છેલ્લે ઉપડતી બસ અંબાજીથી પેટલાદ છે. ત્યાર પછી પાંચમો સવાલ, 10 વાગ્યાથી લઈ અને 11 વાગ્યાની વચ્ચે કઈ કઈ બસ સ્ટેશન ઉપર બસો આવે છે? તો 10 થી 11 વાગ્યાની વચ્ચે ડીસાથી આણંદ અને અમદાવાદથી ધર્મજ જતી બસો બસ સ્ટેશન પર આવે છે. છઠ્ઠું, સ્ટેશન ઉપર આવતી સર્વપ્રથમ બસ કઈ હશે? તો સ્ટેશન ઉપર સર્વપ્રથમ કડીથી વડોદરા જતી બસ હશે. અમદાવાદથી કેટલી બસો ઉપડે છે? તો અમદાવાદથી 3 બસ ઉપડશે. પાઠ નંબર 1નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. દોસ્તો, આ પાઠની PDF મેળવવા માટે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તે જરૂરથી મેળવી લેજો. અને હા, આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો. અને સ્વ અધ્યયન પોથીના બધા જ ધોરણના બધા જ પાઠના બધા જ વિષયના બધા જ પાઠના જે વિડીયો સોલ્યુશન છે તે આપણે આ ચેનલ ઉપર મૂકેલા છે, તો તમે જરૂરથી જોઈ લેજો.